નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવો ચેપ્ટર ચેપ્ટર નંબર 13 બરાબર પૃષ્ઠફળ અને ઘનફળ વિશે અભ્યાસ કરવાના છે પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ આપણે જુદા જુદા આકારના ક્ષેત્રફળ અને ઘનફળ શોધવાના છે તો સૌપ્રથમ એના માટે આપણે સૂત્રની ખબર હોવી જોઈએ બરાબર તો સૌપ્રથમ આપણે કેવા આકાર કેવા પદાર્થ વિશે ભણવાના છે તો કે સમઘન અને લંબઘન બરાબર લંબઘન કોને કહેવાય કે ત્રિપરિમાણીય ત્રણ પરિમાણો બરાબર જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલ હોય આવા આકારને લંબઘન કહેવાય બરાબર આપણો આ બ્લેક બોર્ડ છે બરાબર આની આપણે જોવા જઈએ તો આ લંબાઈ કહી દે આ પહોળાઈ કહી દે અને આ જાડાઈ પણ છે ઊંચાઈ પણ છે એટલે આને લંબઘન કહી શકાય આપણો આ પાઠ્યપુસ્તક છે બરાબર આને ત્રણ બાજુ હોય આ મોટામાં મોટી બાજુ હોય એને આપણે લંબાઈ કહી દે આ પહોળાઈ કહી દે બરાબર તો આ ઊંચાઈ અથવા ઊંડાઈ કહી શકાય ત્રિ પરિમાણમાં છે તો આને પણ લંબઘન કહી શકાય આ ડસ્ટર છે ડસ્ટરને ત્રણ પરિમાણમાં છે આ મોટામાં મોટી બાજુ છે એટલે લંબાઈ કહી દે આ પહોળાઈ કહી દે અને આ ઊંચાઈ કહી દે આને પણ ત્રણ બાજુ છે બરાબર તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ વસ્તુ જેમાં આપેલા છે એ બધાને શું કહેવાય લંબઘન કહેવાય આજે આપણે લંબઘનના ક્ષેત્રફળ શોધતા શીખવાનું છે અને સાથે સાથે સમઘન તો સમઘન કોને કહેવાય તો કે એવો લંબઘન કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ સમાન હોય બરાબર લંબઘનની અંદર લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ અલગ હોય જ્યારે સમઘનની અંદર ત્રણે સમાન હોય તો એને કહેવાય સમઘન સમઘનને પણ ત્રણ જ બાજુ હોય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પણ ત્રણે કેવા હોય સમાન હોય હવે આપણે આના ક્ષેત્રફળ આજે શોધતા શીખવાના છે એના સૂત્ર છે સૂત્ર યાદ રાખવાના છે પણ સૂત્ર કઈ રીતે મહિના સૌથી મહત્વનું એ આપણે જોવાનું છે બરાબર માનો કે આપણે આ ડસ્ટર લઈ લઈએ આપણા રૂમમાં ભણી રહ્યા છીએ રૂમ પણ લંબઘન જ છે આ ડસ્ટર પણ આપણું લંબઘન જ છે બરાબર જો જો આના ઉપરથી આપણે બધા સૂત્રો તૈયાર કરવાના છે હવે આ ડસ્ટર આપણે આ બાજુ લાવીશું તો અહીંથી આ બાજુ છે આ બરાબર આમ જે આમ લાંબી બાજુ છે સૌથી આને આપણે કહી દઈએ લંબાઈ L શું કહી દે લંબાઈ L અહીંથી આ બરાબર આ લંબાઈ તો આમ જે ભાગ છે એને કહી દે પહોળાઈ બરાબર પહોળાઈ D જે આમ ભાગ છે એને કહી દે પહોળાઈ D જો જો ભૂલાઈ ગઈ આ મોટામાં મોટી બાજુને આપણે લંબાઈ કહી દીધી આમ ઊભી બાજુ છે એને કહી દીધી પહોળાઈ તો આમ પણ છે ઊંડાઈ હોય આ બાજુ આમ બે બાજુ એને કહી દે ઊંચાઈ h આ બાજુ ઊંચાઈ છે ને આપણે દર્શાવવાનું h કમ્પ્લેટ હવે જો જો આ ડસ્ટર બેયનું કઈ રીતે હોય કોઈ પણ આવો પદાર્થ બેયનો હોય માનો કે આવો આ રૂમની ચર્ચા કરતા હોય તો રૂમ બને ક્યારે આપણે પૂઠાનો રૂમ બનાવવો હોય તો શું જોઈએ તો કે તમે 6 પૂઠા લઈ લો તો રૂમ બની જાય એક આ બાજુ રાખી દીધો 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 ચાર બાજુ પૂઠા રાખો તો ચાર દીવાલ થઈ જાય એક પૂઠ ઉપર રાખી દીધો તો છત થઈ જાય એક પૂઠ નીચે રાખી દીધો ટૂંકમાં તો 6 બાજુ વાળો આપણો રૂમ તૈયાર થઈ જાય એટલે કે કોઈ પણ રૂમ હોય લંબઘન અથવા ડસ્ટર છે કોઈ પણ લંબઘન પદાર્થ કઈ રીતે બને તો કે 6 સપાટીઓ એક આ બાજુ હોય ને આ બાજુ એવો ને એવો ભાગ ક્યાં હોય પાછળ હોય એક ભાગ આ ઉપર હોય એક ભાગ નીચે હોય એક આ બાજુ એક આ બાજુ ટૂંકમાં કોઈ પણ લંબઘનની વાત કરતા હોય તો 6 સપાટી હોય કેટલી હોય 6 સપાટી હવે સાંભળો આ ડસ્ટર છે અહીંયા સપાટી છે આપણે ખોલ ખોલ ડસ્ટર બનાવ્યું છે બરાબર 6 બે જોડી પડતી કો 6 ઉઠા જોડે હવે આપણે આ બાજુ શું લીધું હતું આ બાજુને લંબાઈ એ લીધી હતી આને પહોળાઈ બે લીધી હવે સાંભળો આ ડસ્ટર નથી ખાલી આમ સપાટી છે આ બરાબર તો કોઈ પણ સપાટી હોય તેનું ક્ષેત્રફળ કઈ રીતે આપણે શોધતા હતા તો કે અગાઉ જોઈ ગયા 8મા ધોરણમાં બરાબર કોઈ પણ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હોય અને એ લંબઘન હોય સોરી લંબચોરસ હોય તો એ ક્ષેત્રફળ કેમ તે મળે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ આ સૂત્ર તમે જોઈ ગયા લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હતું લંબાઈ ગણા પડે તો મારે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય ખાલી એક જ ભાગનું તો શું સૂત્ર આવે એનું લંબાઈ ગણા પડે જો જો આ સૂત્ર કઈ રીતે તૈયાર થાય છે આપણે એની ચર્ચા કરીએ આ ભાગનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પડે ચાલો અહીંયા લખો આ ભાગનું શું આવ્યું તો કે લંબાઈ ગુણ્યા પડે રેડી
ગઈ આ જેવો સપાટી છે આના જેવડી જેવી એના જેવડી સપાટી પાછળ હોય કે નહીં તો આ માય લંબાઈ હતી આ પહોળાઈ હતી તો આની લંબાઈ ગુણ્યા પહોળાઈ થી તો આ પાછળના ભાગનું શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ રેડી આની લંબાઈ ગુણ્યા પહોળાઈ પાછળના લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે આપણે વેયા જાય આ બાજુ ઈ બાજુ આપણે શું લીધું સૌ સમજો આને લંબાઈ કીધી આને પહોળાઈ કીધી બરાબર તો અહીંયા આયા પહોળાઈ આવી તો આ પહોળાઈ આવી કે ના જેટલી આ પહોળાઈ થઈ આપણી ઊભી છે અને આડું શું હતું તો કે ઊંચાઈ લીધી સમજાણું અહીંયા લંબાઈ હતી અને આ પહોળાઈ હતી આ પહોળાઈ હતી તો આ પહોળાઈ થઈ આ પહોળાઈ થઈ બરાબર તો આમાં બી આવ્યો પહોળાઈ અને આમ શું હતું એ જ લીધું તું આ બરાબર તો આનું ક્ષેત્રફળ શું હતું કે આ સપાટીનું શું શું થાય બી ગુણ્યા એચ બી ગુણ્યા એચ તો આયા કડે બી ગુણ્યા એચ થયું તો આ બાજુ પણ શું હોય બી ગુણ્યા એચ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચાલો આ બાજુ મળી ગયું પાછળની બાજુ મળી ગયું આ બાજુ મળી ગયું આ બાજુ મળી ઉપરની વાત કરીએ હવે જોજો આમ લંબાઈ હતી આ તો આ લંબાઈ થઈ ને જોડી જોઈ આ લંબાઈ થઈ બરાબર આ લંબાઈ આપણે આ ભાગ શોધવું રેડી અને હવે આપણે જોઈએ શું આ ભાગ તો આ ભાગને શું કહેવાય તો કે આપણે શું લીધું હતું આ લંબાઈ લીધી આ પહોળાઈ લીધી આ શું લીધું હતું ઊંચાઈ તો આ ઊંચાઈ થઈ જાય બરાબર એચ અને આ એલ તો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું આવે એલ ગુણ્યા એચ વધતા એના જેવું કેવું પાછળ હોય એટલે એલ ગુણ્યા હકીકતમાં તમે જોવા જાઓ તો લંબઘન પદાર્થ કઈ રીતે બને તો કે છ સપાટીમાં બનેલો હોય કેની સપાટીમાં છ સપાટીમાં એ છ એ છ સપાટીનું ક્ષેત્રફળ શોધી અને સરવાળો કરવાનો હોય બરાબર તો આપણે આ છ એ છ સપાટીનું જોયું કે 1 2 3 4 5 અને 6 હવે જો આ શું છે એલ ગુણ્યા બી આ એલ ગુણ્યા બી કેટલી વાર છે બે વાર તો એને આમ લખી શકાય 2l / b રેડી આ શું છે b / h આ b / h કેટલી વખત છે બે વખત તો નામ લખી નાખ b / h બે વખત અને એવી જ રીતે બે વખત l / h અથવા l / h બધાયમાં બે છે એને કોમન કરો તો આને આમ લખી શકાય l b આને આમ લખી શકાય b h આને લખી શકાય h બધાય માંથી બે શું કહેતા કોમન કહેતા તો બની ગયું આપણું સૂત્ર આ રીતે આપણું આ સૂત્ર બનેલું છે પ્રથમ સૂત્ર શેનું છે તો કે લંબઘનની 6 6 બાજુનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે અથવા એમ કહી શકાય લંબઘનનું કુલ પૃષ્ઠફળ અને કુલ શબ્દનો આપણે તો એવો સમજવાનું 6 6 બાજુવાળો લંબઘન છે બરાબર એટલે કે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર બે કૌંસમાં LB વત્તા BH વત્તા H આ આપણે યાદ રાખવાનું છે અને આ બધા સૂત્રો બુકમાં આ રીતે લખવાના છે ફરી એક વખત લંબઘનનું કુલ પૃષ્ઠફળ અથવા પૃષ્ઠફળ શું થાય 2 કૌંસમાં LB વત્તા BH વત્તા H માની લ્યો આ જ લંબઘન છે બરાબર પણ એને 6 બાજુ નથી 4 જ બાજુ છે એટલે શું તો કે આપણો રૂમ છે એને 4 દીવાલ તો છે જ ઉપર તળિયાનું ક્ષેત્રફળ નથી લેવાનું ઉપર છતનું નથી લેવાનું અને નીચેનાનું તળિયાનું બરાબર તો કેટલી બાજુ થઈ ગઈ 6 માંથી 4 જ ભેગી બરાબર 4 બાજુનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એનું સૂત્ર શું થાય બરાબર તેમાં શબ્દ આવો વાપરેલો છે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ અથવા પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ બરાબર પાર્શ્વનો મતલબ શું થાય 4 બાજુ પર તળિયું અને મથાળું લેવાનું છે નહીં તો એનું સૂત્ર થાય 2h / l / b આ સૂત્ર કઈ રીતે બન્યું તો કે જો આપણે 6 6 બાજુ 6 સપાટીનું ક્ષેત્રફળ શોધતા હોય એમાંથી ઉપરનું નીચેનું બે કાઢ નાખવાનું એટલે ઉપરનું શું લે થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ નીચેનું લંબાઈ ગુણ્યા પહોળાઈ આની અંદરથી લંબાઈ ગુણ્યા પહોળાઈ તમે કાઢી નાખો તો આટલું બધે આજ તો આમાંથી સૂત્ર બને જો આ શું છે બે વખત l / b આમ લખી શકાય 2bh અને બે વખત lh આમાંથી શું કોમન નીકળશે તો કે 2 અને l માયા ભાઈ જો b આયા ભાઈ જો સમજાણ પાય 6 6 બાજુ હતી એમાંથી તળિયું ને મથાળું કાઢી નાખ્યો એટલે l / b l / b કાઢી નાખ્યો તો આટલું થયું આ સરખી રીતે લખ્યા તો 2bh / 2h
બે માંથી ટુ એચ કોમન કાઢ્યા તો કૌંસમાં હોય તો બી વત્તા એલ અથવા એલ વત્તા બી ક્રમથી કાઈ ફેર પડે નહીં તો બની ગયો આપણો આ સૂત્ર 2h કૌંસમાં l વત્તા b બરાબર લંબવત છે પણ આ 6 બાજુનું હતું અને આ 4 બાજુનું હતું 2h કૌંસમાં l વત્તા b અને મેં સાઈડમાં આવું પણ લખ્યું છે શું કામ લખ્યું તો k ની પણ વચ્ચે દાખલામાં જરૂર પડશે જો શું લખેલું છે એ સમજીએ આમ લખેલું છે કે આપણે 2h કૌંસમાં l વત્તા b આ h ને આગળ લઈ ગયો અને આને આમ લખ્યું बराबर h એટલે શું હોય હંમેશા ઊંચાઈ અને આ શું છે જો જો 2 કૌંસમાં l વત્તા b શું આવ્યું ત્યારે એવું લંબચોરસની બરાબર લંબચોરસની પરિમિતિ છે છે કે નહીં 2 કૌંસમાં l વત્તા b એટલે આપણે લખ્યું કે પાયાની પરિમિતિ કેમ કે લંબગલત હોય નીચેનો ભાગ કેવો હોય લંબચોરસ એટલે લખી શકાય ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ આ પણ યાદ રાખવાનું છે દાખલામાં વચ્ચે જરૂર પડશે ક્યારે દાખલામાં આને પાયાની પરિમિતિ આપેલી છે અને આપણે શોધવાનું શું હશે ઊંચાઈ રેડી એટલે કે લંબગના પાર્શ્વ પુષ્પનું ક્ષેત્રફળ બરાબર 2h કૌંસમાં l b બરાબર ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ હવે આપણે બીજો આકારને શું સમઘન બરાબર સમઘનમાં શું હોય તો કે આ સૂત્ર હોય કે દેખો જોવા જાવ સમઘન છે 6 બાજુનો 2 નો હોય પણ એમાં બધી બાજુ શું હોય l ગુણ્યા b l ગુણ્યા b એમાં આવું હોય ને 6 6 સપાટીની લંબાઈ હોય એટલે બધાય તો આવું થાય l ગુણ્યા l બીજા નું l ગુણ્યા l ત્રીજા નું l ગુણ્યા l ચોથી સપાટી નું l ગુણ્યા l પાંચમી સપાટી નું l ગુણ્યા l છઠ્ઠી સપાટી નું l ગુણ્યા l આ 6 6 સપાટીનો સમઘન બેનો હોય આને શું લખી શકાય l ગુણ્યા l એટલે l² l ગુણ્યા l એટલે l² IL square, IL square, IL square, આપણ L square, કેટલી વાર L square થયું તો કે 6 L square, રેડી આમાં પણ એવું છે સમઘનનું પાર્શ્વ સોરી સમઘનનું પુષ્પકીય એટલે 6 6 બાજુ લેવાનું અને પાર્શ્વમુખી એટલે 4 બાજુ બરાબર આપણે જવું છે પણ જોજો અહીંયા ક્યારે A પડો બરાબર A વડે પણ દર્શાવે છે એટલે ક્યારે L વડે પણ દર્શાવે છે બે માંથી ગમે લખશો તો બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ 6 એનો સ્ક્વેર સ્મોલ એ લેવાનો છે અને એ લીધો તો એ પણ સ્મોલ અથવા 6 એમ નો વર્ગ અને સમઘન જો 4 બાજુ હોય તો એમાંથી 2 વાર કાઢતા પણ 6 ને બદલે કેટલા વધે 4 એ સ્ક્વેર વધે 2 વાર કાઢતા તો 4 એ સ્ક્વેર બરાબર કાઈ એટલે કાઈ બની હતી સાવ એકદમ ઈઝી સૂત્ર છે બરાબર આ ચાર સૂત્ર આપણે યાદ રાખવાના છે અને આ બે એકમ છે આપણે દાખલામાં વચ્ચે જરૂર પડશે 1 મીટર સ્ક્વેર આને વચાય અથવા આની જગ્યાએ તમે ચોરસ મીટર લખો તો પણ ચાલે એનો મતલબ એક જ થાય બરાબર ક્ષેત્રફળ શોધતા હોય એનો એકમ છે 1 મીટર સ્ક્વેર અથવા 1 ચોરસ મીટર બરાબર 10000 ચોરસ સેમી અથવા 10000 સેમી સ્ક્વેર થાય એનો મતલબ એક જ થાય સેમી સ્ક્વેર થયો અથવા ચોરસ સેમી અને 1 હેક્ટર બરાબર 10000 મીટર સ્ક્વેર અથવા 10000 ચોરસ મીટર રેડી આના આધારિત આજે આપણે દાખલા ગણશું સ્વાધ્યાય 13.1 ચાલો પાઠ્યપુસ્તકના પેજ નંબર 182 દાખલા નંબર 1 તેની રકમ એવી આપેલી છે કે 1.5 મીટર લાંબો 1.25 મીટર પહોળો અને 65 સેમી ઊંડો જોજો બે એકમની અંદર મીટર આપેલા છે અને એકમાં સેમી આપેલા છે એટલે આપણે બધાયને સરખા કરવા પડે કા સેમીમાં કરવા પડે કા મીટરમાં કરવા પડે આ દાખલા અંદર આપણે મીટરમાં કરશું શું કામ તો છે એમાં કીધું છે 1 મીટર શીટના રૂપિયા 20 લે ત્યાં મીટરની જરૂર છે ચોરસ મીટરની એટલે આનો એકમ ફરજિયાત આપણે મીટરમાં કરવો જોશે પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવાનો છે તેનું મથાળું કેટલું છે પ્લાસ્ટિકનો એવો ડબ્બો બનાવવાનો છે એની ચાર બાજુ હોય નીચે તળી હોય પણ ઉપર ઢાંકણું છે અને ઉપર ખુલ્લો છે આવા પ્લાસ્ટિકના શીટની જાડાઈ ઓગણવાની છે જાડાઈ ગણવાની થતી નથી તો ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો બરાબર અને બીજું કીધું છે કે 1 મીટર સ્ક્વેરના અથવા 1 ચોરસ મીટર શીટના રૂપિયા 20 લેખે શીટ માટે થતો કુલ ખર્ચ શોધો તો સૌપ્રથમ તો આપણે રકમની અંદર જે આપેલું છે ને એનું લખી નાખીએ આ દાખલા નંબર 1 આપણે શું રકમ આપેલી છે કે ડબ્બાની લંબાઈ
L बराबर 1.50 मीटर पहुड़ाई, B बराबर 1.25 मीटर अने ऊंचाई पहुड़ाई H बराबर 65 सेमी हतु पण एमांथी आपणे मीटरमां फेरवी एटले 100 वडे भागवा पड़े तो के 0.55 मीटर बताया कि हम आपने मीटर में करी है। अब क्षेत्रफल शोधवा माटे ना आपने बे आकारना सूत्र पढ़ी गया, एक समघन एक लंबघन। पहला आकार नक्की करवानो, आमा क्यों आकार छे तो के लंबाई पहोळाई ने ऊंचाई आपेला होय तो लंबघन होय, समघन में मात्र लंबाई ज होय। चलो आकार नक्की दे के लंबघन छे। अब लंबघन में ई नक्की करवानो पछी के भाई चार बाजू नु शोधवानो छे के छ बाजू બેના સૂત્ર અલગ હતા બરાબર 6 બાજુ અને ચારે દીવાલ તળિયો અને મથણ એટલે 6 બાજુ કહેવાય અને પાસો પૃષ્ઠો એટલે 4 બાજુ થાય તો આમાં તો નવીન છે 6 બાજુ નથી 4 બાજુ નથી 4 બાજુ છે અને નીચેના એક તળિયા તો આપણે શું કરશું તો કે લંબઘનના પાસો પૃષ્ઠોનું ક્ષેત્રફળ લેશું એટલે કે 4 બાજુનું એમાં નીચેના તળિયાનો ઉમેર લેશું તળિયાનું શું થાય તળિયો એટલે એક સપાટી છે લંબાઈ ગુણ્યા પહોળાઈ આવા સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થાશે બરાબર દબા માટે જરૂરી શીટનું ક્ષેત્રફળ બરાબર લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ क्षेत्रफळ वधता जे नीचेनो भाग छे बराबर तळियानो भाग छे ये केवो छे लंबचोरस छे पण सपाट छे बराबर એટલે લંબઘનના પાયાનો ક્ષેત્રફળ નીચેનો ભાગ છે પાયો કહેવાય ચાર લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ થાય 2h કૌંસમાં l વત્તા b વત્તા લંબઘનના પાર્શ્વ પાયાનું ક્ષેત્રફળ l / b લંબાઈ / પહોળાઈ બધાની કિંમત મૂકી દઈએ 2 / h h એટલે 0.5 કૌંસની અંદર l / b l એટલે 1.50 અને b એટલે 1.25 વધતા l / b 1.50 / 1.25 ચાલો 2 / 0.5 કરો એટલે 1.3 અથવા 1.20 થશે આ બેનો સરવાળો કરો એટલે 2 ને 7 એટલે 1 ને 2 2.75 થશે વધતા આ બેનો ગુણાકાર કરવાથી 125 / 15 25 નો 5 વધી ગયો 10 ને 12 નો કેટલો વધી ગયો 5 ને 6 એટલે 5 7 8 અહીંયા 150 હતા 190 આવે બરાબર હવે આપણે પોઈન્ટ મૂકવાની શરૂઆત કરીએ 2 ને 2 4 4 આપણા પછી પોઈન્ટ મૂકવાનો છે 1 2 3 4 શું જવાબ આવશે 1.8750 1.8750 ચાલો આ બેનો ગુણાકાર કરીએ 275 / 13 5 3 15 5 2 7 3 21 ને 22 નો બગડો 3 2 6 ને 2 8 આ 5 આ 7 5 અને 2 ને 1 3 3575 એમાં પોઈન્ટ મૂકવા જાય તો ક્યાં પોઈન્ટ હતો 2 ને 2 4 આટલા પછી પોઈન્ટ કરવા જાશો એટલે પહેલા તો 130 હતા અને 100 આ મૂકવાનો આપણે ગુણાકારમાં 13 લીધા હતા પણ કેટલા છે 130 4 આટલા પછી પોઈન્ટ મૂકો એટલે આવું થાય કેટલા આવ્યા તો કે 3.5720 વધતા 1.8750 ચાલો એનો સરવાળો કરી નાખી 1.8750 અને 3.5720 0 7 1
9 5 14 14 બની ગયા જવાબ આવ્યો 5.4470 બરાબર પોઈન્ટ પછી આપણે બે જ આંકડા રાખવો હોય તો શું કરવું પડે તો કે 8 નો કાઢી નાખવો હોય તો 5 કરતા મોટો હોય તો આમાં એક ઉમેરવા પડે એટલે આપણો જવાબ થશે 5.45 cm² અથવા ચોરસ મીટર ચાલો બે પ્રશ્ન આપણે પૂછેલા હતા આપણે એક પ્રશ્નનો જવાબ મળી ગયો ક્ષેત્રફળ મળી ગયો આપણે બરાબર હજી આપણે એનો ખર્ચ શોધવાનો છે કે ભાઈ એક ચોરસ મીટર શીટની કિંમત આટલી છે 20 રૂપિયા છે તો આટલાની કેટલી તો ત્રણ રાશિ મૂકશું 1 મીટર સ્ક્વેર શીટની કિંમત બરાબર રૂપિયા 20 તો આપણે તો કેટલી શીટ જોઈએ છે તો કે 5.45 મીટર સ્ક્વેર શીટની કિંમત બરાબર કેટલા તો શું આવે 5.45 * 20 ગુણાકાર કરવા જાય 5 2 10 નો 0 વધી 1 4 2 8 ને 1 9 અને 5 2 10 અને આ એક શૂન્ય બીજા અને કેટલા આંકડા પછી આવશે બે આંકડા પછી પોઈન્ટ એટલે રૂપિયા 109 નો ખર્ચો થશે બરાબર ભાઈ 1 મીટર ના 1 ચોરસ મીટર ના 20 રૂપિયા હોય તો આપણે કેટલી શીટ ની જરૂર છે 5.45 ચોરસ મીટર ની જરૂર છે તો આપણે કેટલા રૂપિયા નો ખર્ચો થશે 109 રૂપિયા નો ખર્ચો થશે ત્યાર પછી એના પછીનો બીજો દાખલો લઈએ બીજા દાખલાની રકમ એવી છે કે એક રૂમની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ રકમે 5 મીટર 4 મીટર અને 3 મીટર છે રૂમની દીવાલ અને છત રૂપિયા 7.50 પ્રતિ મીટરના પ્રમાણે રંગવાનો ખર્ચ શોધો ચાલો રૂમ છે બરાબર લંબાઈ પહોળાઈ ઊંચાઈ એકી છે એટલે આકાર કેવો થાય લંબગન થાય તો પહેલા લખી નાખીએ ચાલો રૂમની લંબાઈ L બરાબર 5 મીટર પહોળાઈ B બરાબર 4 મીટર અને ઊંચાઈ H બરાબર 3 મીટર આપેલ છે રેડી હવે આપણે કીધું છે કે રૂમની છત અને દીવાલ આટલાને આપણે કલર કરવાનો છે નીચે ક્યાંય રંગ કરવાનો છે નહીં તો આપણે એ વિચારવાનું આમાં લંબગન આવશે આ કે લંબગન છે બરાબર તો લંબગનનું કયું સૂત્ર આવશે 4 બાજુ 6 બાજુ તો કે 4 દીવાલને કલર કરવાનો છે અને આ વખતે છતને કરવાનો છે આમાં તળિયું હોય કે છત હોય સૂત્ર સરખા જ થાય 4 બાજુનું લેશું અને છત પણ એક સપાટી છે એનું શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L ગુણ્યા B ચાલો તો રંગકામ કરવા માટેના રંગકામ કરવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે લંબગનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ વત્તા ઉપરનો છતનો ભાગ છે બરાબર એટલે શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા છતનું ક્ષેત્રફળ ચાલો તો લંબગન એટલે થશે 2h કૌંસમાં l વત્તા b અને છતનું થશે l ગુણ્યા b કિંમત મૂકી દઈએ 2 એમ રાખી ઊંચાઈ h 3 કાઉન્સ ની અંદર l વત્તા b એટલે 5 વત્તા 4 અને લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 5 ગુણ્યા 4 ચાલો આ થઈ ગયા 3 દૂને 6 આ થઈ ગયા 5 ને 4 9 આ 5 6 20 9 6 54 54 વત્તા 20 54 માં 10 ઉમેરો તો 64 એટલે 10 74 74 સેમી સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર મીટર હોય તો મીટર સેમી હોય તો સેમી આમાં મીટર છે તો મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર આ ક્ષેત્રફળ આપણને મળી ગયું
હવે ત્રિરાશી મૂકીને આ જ રીતે એનો ખર્ચો શોધવાનો છે. આપણે કઈ ત્રિરાશી આપેલી છે, રૂમ અને રૂમની દીવાલ અને છતના રૂપિયા 7.50 પ્રતિ મીટર સ્ક્વેર બરાબર. તો આ ત્રિરાશી મૂકાય એ પ્રતિનો મતલબ થાય 1 મીટર. 1 મીટર સ્ક્વેર રંગકામ કરવાનો ખર્ચ 7.50 रुपया. અને આપણે કેટલું કરવાનું છે તો 75 મીટર. 75 મીટર રંગકામ કરવાનો ખર્ચ બરાબર કેટલું? 75 × 7.50. ચાલો મેં ગુણાકાર કરી નાખીએ. 75 × 75 75 × 75 = 0 8 × 15 = 55 × 55 = 75 × 75 = 75 આમાં એક શૂન્ય મૂકવાનું થાય, એનું શૂન્ય આવે બરાબર. અને કેટલા આંકડા પછી આવશે તે આંકડા પછી પોઈન્ટ, એટલે 555 થશે. એનો ખર્ચો રૂપિયા 555 રૂપિયાનો ખર્ચો થશે. ચલો અહીંયા સુધી રાખીએ બે દાખલા અને આગળના સૂત્ર તમારે બુકમાં લખવાના છે.